અમને પ્રશ્ન પૂછાતો હોય છે કે તમે આટલું બધું બોલ્યા કરો છો તો ફરક શું પડે છે અમે જવાબ આપતા હોઈએ છીએ કે ફરક પડે કે ન પડે બોલવું એ કર્તવ્ય છે એટલા માટે બોલવાનું ન છોડવું જોઈએ પણ છતાંય આજે ફરક પડે અનેક ઘટનાઓમાં ફરક પડતો હોય છે મોટાભાગે ફરક પડે આની સ્ટોરી અમે નથી કરતા પણ આજે એકદમ શરૂઆતમાં એક સમાજનો આભાર માનીને એ કહાની મારે તમને ફરી એકવાર કહેવી છે જે મેં થોડા દિવસ પહેલા કહી હતી પણ ફરીથી આજે જ્યારે એની અસર દેખાઈ રહી છે ત્યારે એ ફરક વિશે તમને ખબર પડવી જોઈએ નમસ્કાર આપની સાથે હું સમાજમાં બદલાવની શરૂઆત કોણ કરી શકે એક એવો પહેલો વ્યક્તિ કે જે ડર્યા વગર પોતાનો અવાજ બુલંદીથી રાખે છે જ્યારે એને કોઈ બાજુ જવાનો રસ્તો નથી દેખાતો ત્યારે એ પોતાનો અવાજ જાહેર માધ્યમમાં મૂકે છે પણ એ અવાજને ખૂબ સકારાત્મકતાથી લેવામાં આવે તો ખૂબ પરિવર્તન આવી જાય થોડા દિવસ પહેલા અમે ભરવાડ સમાજની એક દીકરીની સ્ટોરી કહી હતી કે જેમાં એના લગ્ન પછી એ છોકરી કોન્સ્ટેબલ એક તો બહુ જ બાળપણમાં ઘોડિયામાં લગ્ન કરાવી દીધા હતા અને પછી જ્યારે લગ્નના થોડા વર્ષો પછી એણે ખૂબ કોશિશ કરી કે એના પતિ ભલે બિલકુલ નથી ભણેલા અને કોન્સ્ટેબલ બની ગઈ છે ને તો એ એ પતિને સધવારો આપે ને ગમે તેમ કરીને એમને જોડી દે પણ છતાં એ પતિ માનસિકતામાંથી પેલી પુરુષ પ્રધાન માનસિકતામાંથી બહાર ન આવ્યા એ સ્ત્રીનું જીવવાનું દુષ્કર બન્યું એના પછી ભરૂચમાં કોન્સ્ટેબલ રહેલા એ બહેને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સાથે નથી રહી શકતા તો છૂટા થઈ જઈએ પણ છૂટું કરશો તો એકવીસ લાખ રૂપિયા આપવા પડશે એવું કહીને બાર લાખ રૂપિયા આપ્યા એક એવી સ્ત્રી એવી દીકરી કે જેને બહુ જ નાનપણથી પિતાનો છાયો એમણે ગુમાવી દીધો હતો એમના કાકાએ એમને ઉછેર્યા હતા મોટા કર્યા હતા એ કાકાએ ખૂબ મદદ કરી કાકાએ પોતાનું બધું વેચીને બાર લાખ રૂપિયા ગમે તેમ પોતાની ભત્રીજી માટે આપ્યા અને તો એ સમાજના મોભ્યો જે ખાપ પંચાયતો ઊભી કરીને બેઠા હતા જુનાગઢની આજુબાજુના વિસ્તારમાં સીમિત એ લોકો એમણે આખા સમાજ અને સમાજના નામ અને એની મર્યાદાના નામ પર સ્ત્રીનું સતત કરવાની કોશિશ કરી છેલ્લે એ છોકરી સહન ન કરી શકી પણ એને સહન ન થયું તો એને બોલવાનું પસંદ કર્યું મરવાનું નહીં એવી અનેક સ્ત્રીઓ છે કે જે સહન નથી થતું પિયરવાળા સ્વીકારતા નથી સાસરીમાં જવાય એમ નથી તો ક્યાં જવાનું એટલે દુનિયા છોડીને જવાનું પસંદ કરે છે એની જગ્યાએ એણે હિંમત બતાવી એ છોકરી લડી અને એમણે પોતે ફરિયાદ કરી એના પછી અમે એ વાત મૂકી અને આખા સમાજે ખૂબ સકારાત્મકતાથી સાંભળી આભાર સમાજનો એટલા માટે કેમ કે આવી ઘટનાનું જ્યારે ધ્યાન કોઈ દોરે તો આપણને એવું હોય કે સમાજ સામે પડશે એવું ન થયું ભરવાડ સમાજે એ વાતને ખૂબ ગંભીરતાથી અને સકારાત્મક રીતે લીધી મોટા ભાગના લોકો એ દીકરીની પડખે ઉભા રહ્યા અને છેલ્લે પોલીસ અને કોર્ટ પણ પડખે ઉભી રહી એ ફરિયાદ કરી એમાં જે આરોપી છે એની જામીન અરજી છે આજે નામંજૂર થઈ અને એના પછી એનો વિગતવાર અહેવાલ કે જે કાયદાકીય કાર્યવાહીઓ થઈ અને એક ખાપ પંચાયતોને એક મેસેજ જવો જોઈએ કે તમે દેશના બંધારણથી ઉપર નથી રિવાજ પરંપરા અને રૂઢિઓના નામ પર આપણે અનેક પંચાયતો ચાલે છે સમાજો ચાલે છે અને બધાનું સન્માન મર્યાદા હોય પણ તમે ખાપ પંચાયત નથી તમારું કામ સમાજના સુધારણાના નામ પર સ્ત્રીનું શોષણ કરવાનું નથી અને દરેક વખતે તમે ધર્મ કે જાતિના નામ પર માત્ર એ સ્ત્રીનું શોષણ લાખ રૂપિયા જેવી રકમ તમે ભરપાઈ કરવાની વાત કરો અને પણ બાપ વગરની દીકરી પાસે તો ખૂબ સમસ્યાઓ સર્જાતી હોય છે અને એટલે જ ચાલતા સમાચારો શું ફરક પાડી શકે તો એ સમાજમાં પણ કોઈ ફરક પાડી શકે એક છોકરીની હિંમત જોઈને અમને અનેક લોકોએ સંપર્ક કર્યા જેમની સાથે ક્યારેક ને ક્યારેક અન્યાય થયો હતો અને એમાંથી જે લોકોની વાત જે સમાચાર ચલાવ્યા વગર જે લોકોના સોલ્યુશન થઈ શકતા હતા એ દિશામાં પણ કામ થયું જે જે લોકો જ્યારે જ્યારે બોલ્યા છે ત્યારે ત્યારે એ અવાજો સંભળાયા છે અને એવું જ એક ઉદાહરણ શિક્ષકોની ભરતીનું પણ છે ટેટટાટ માટે છોકરાઓએ ખૂબ આંદોલન કર્યા ગાંધીનગરના રસ્તા પર એમણે ધક્કા ખાધા પોલીસને ધક્કે ચડ્યા ઢસડાયા બધું થયું પણ એના પછી સરકારે ખૂબ સરસ જાહેરાત પણ કરી પણ કોઈ પણ જાહેરાત હોય કશુંક છે એ હંમેશા છૂટી જતું હોય છે અને જે છૂટી ગયું છે એને આટલું તો આપ્યું હવે આટલું એ શું તમે બાકી રાખો છો અથવા આટલા માટે પણ શું માથાકૂટ કરો છો એવું એવા દ્રષ્ટિકોણથી સરકાર સરકારને કરવાનું હતું સરકાર એક પોતાનું કર્તવ્ય ચૂકી રહી હતી એટલે એને યાદ કરાવવા માટે લોકો ગાંધીનગરમાં ઉતર્યા હતા અને છતાંય એ આવ્યું એના પછી મોટાભાગના લોકોએ આભાર પણ માન્યો પણ જે ચૂક્યું જે છૂટી ગયું પાછળ જે લોકો રહી ગયા એના માટે જો નહીં બોલે અથવા એ લોકો પોતાના માટે નહીં બોલે તો કદાચ એ લોકો ક્યારેય એમની ભરતી થઈ શકે કે એ પ્રશ્ન છે એવું જ આપણે ત્યાં કમ્પ્યુટર શિક્ષકનું છે ચિત્રકળાના કે પછી વ્યાયામના શિક્ષકોનું છે જેનું આપણે સૌથી વધારે મહત્ત્વ સમજાવીએ છીએ બાળકોને આપણી જે નવી એજ્યુકેશન પોલિસી આવીએ તો આ બધા પર ખૂબ ભાર મૂકે છે એટલે આપણે બાળકોને એમના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતા સામેલ કરી છે આપણે એવું ઈચ્છીએ છીએ કે બાળક સુસંસ્કૃત થાય ને મૂળ ભારતીય ભાષાઓ છે જાણે આપણે એવું ઈચ્છીએ છીએ કે બાળક યોગ વિશે જાણે વ્યાયામનું જીવનમાં મહત્ત્વ સમજે આપણે ઘણું બધું ઈચ્છીએ છીએ પણ એ બધું ઈચ્છેલું કરવા માટે આપણે શિક્ષકોની જરૂર છે અને શિક્ષકોની જ્યારે ભરતી ન થાય ત્યારે પ્રશ્નો થતા હોય છે કમ્પ્યુટરના શિક્ષકો પણ પોતાની માગણી સાથે રસ્તામાં ઉતર્યા હતા ફરી એકવાર પોલીસ સાથે ઘર્ષણ થયું પરંતુ ગુજરાત પોલીસ હવે ગાંધીનગરની પોલીસ ખાસ તો ભીડને કેવી રીતે ટેકલ એ કદાચ છીખી ગઈ છે પોતાના જૂના અનુભવો અને પછી થયેલી આલોચનાઓના આધાર પર ત્યાંથી શું દ્રશ્યો સામે આવ્યા શું કહી રહ્યા છે યુવાનો સાંભળીએ એમને 어어

આવો જે બીજો પ્રશ્ન આવી જાય છે જે વાલીઓની જવાબદારીની આજુબાજુ પણ છે એક પ્રશ્ન સૌથી મોટો એ છે કે આપણે ત્યાં પ્રાઇવેટ અને જ્યારે શિક્ષકો આંદોલન કરે છે તેની સાથે સામાન્ય માણસો કેમ નથી જોડાતા સરકારી શિક્ષકોને ન્યાય મળે કે એમને કોઈ ફાયદાની વાત આવે ત્યારે સામાન્ય માણસો કેમ નથી જોડાતા કોઈ પણ સરકારી કર્મચારીઓના આંદોલનમાં સામાન્ય નાગરિક એટલે સાથ નથી આપતો કે આંદોલન પર ભરોસો પણ નથી આવતો કેમ કે એવું માને છે કે તમે તમારા માટે લડી રહ્યા છો તમે અમારા છોકરાઓનું કશું સારું કરવા માટે નથી લડી રહ્યા પ્રાઇવેટ શાળામાં જે રીતે બાળકો એટલી હદ સુધી વધતા થયા અને જે રીતે સ્કૂલો આમ રાફડાની જેમ ફાટી નીકળી છે એ બધાને જોતા એક પ્રશ્ન એ આવે કે એવી અનેક સરકારી શાળાઓ છે કે જ્યાં સરકારી શાળામાં ભણાવતા શિક્ષકો જેમનો પોતાનો પગાર સિત્તેરથી એંશી હજાર હોય પણ એમના બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે એવી પ્રાઇવેટ સ્કૂલમાં કે જ્યાં શિક્ષકનો પગાર કાં તો પંદર સોળ હજારે માંડ હોય છે શું કામ તમે જે પોતે ભણાવો છો અથવા જે વાતાવરણ છે એના પર તમને કેમ ભરોસો નથી સરકારી શાળામાં ન ભણાવવાનું કારણ માત્ર સરકારી શિક્ષા વ્યવસ્થા પર કે પદ્ધતિ પર ભરોસો નથી એવું નથી મનમાં જે જાતિ અને જાતિના આધાર પર મારા છોકરામાં ખોટા સંસ્કાર આવી જશે કે ખોટો પ્રભાવ પડશે કે ચોક્કસ સોબતમાં રહીને સંગતથી એના પર ખરાબ અસર થશે એ જે વાત મનમાં ઘૂસી ગઈ છે એ પ્રશ્ન છે બહુ જ મોટી હાઈફાઈ સ્કૂલમાં ભણવાથી છોકરો સિગરેટ પીતો થાય છે અને સામાન્ય સ્કૂલમાં ભણાવે તો તંબાકુ ખાતો થાય છે ફરક આટલો જ છે જો એને વ્યસન લાગવાનું છે તો લાગી જશે ત્યાં વિમલ ખાતો થશે ને અહીંયા ખાતો બહુ મોંઘી બ્રાન્ડનું કશુંક કશું ખાતો પીતો થશે પણ જો એ વ્યસનનો શિકાર બનવાનું છે તો ત્યાંય બનશે ને અહીંયા બનશે એ અલ્ટિમેટલી છે વાલી પર અને માતા પિતા પર આવી જાય છે ઘણી બધી જવાબદારીઓમાંથી ચૂકતા મા બાપ ઘણી એવી મોટી ક્ષતિ કરી નાખતા હોય છે કે જેના કારણે ખૂબ ગંભીર સમસ્યા સર્જાય થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં ચ રોડ પર જે ઘટના સામે આવી કે એમાં સ્કૂલ વેન પલટી ગઈ દસેક જેટલા બાળકો સવાર હતા એવી જ ઘટનાનું પુનરાવર્તન સુરતમાં થયું ઓલપાડ કીમ રોડ પર આવેલું એક ગામ અને મુલાડ ગામ છે અને કીમ ઓલપાડ રોડ પરના ગામમાં એક ઈકો વેન જઈ રહી હતી બાળકોને લઈને છ બાળકો એની અંદર સવાર હતા ને વખતે વેન પલટી ગઈ ખૂબ સ્પીડમાં ડ્રાઈવર ચલાવતો હતો એવું કહેવાયું મોટા ભાગની મેં ઘણી બધી અમદાવાદની ખાનગી શાળાઓ બહુ જ મોંઘી શાળાની સ્કૂલ બસ પર પણ એવું લખેલું હોય છે કે જો ડ્રાઈવર ખરાબ રીતે ગાડી ચલાવતો હોય તો આ નંબર પર ફોન કરો તમે એમને ફોન કરો તો કોઈ ચોક્કસ જવાબો મળતા નથી આ અનુભવ છે ઘણી બધી જગ્યાએ મળતા પણ હોઈ શકે છે બેફામ ચલાવતા વેન સંચાલકોને ક્યારેય એ વાતનો વિચાર આવતો જ નથી કે પાછળ ફૂલ જેવા નાના ભૂલકા બેઠા છે બાળકો છે નાના એ કુંભળા છે જો વાનને કંઈક થશે ને એમને કંઈ થઈ જશે તો આ જેવી દુર્ઘટના સામે આવી છ બાળકો છે ઈજાગ્રસ્ત થયામાંથી એક છોકરી આરાધ્ય નામ છે અને આરાધ્યા અત્યારે આઠ વર્ષની છોકરી આઈસીયુમાં છે અકસ્માતના કારણે એના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે બંટી નામનો વ્યક્તિ હતો જે ઈકો ચાલક હતો એની સામે ફરિયાદ થઈ અને પછી જે રાજ્ય કક્ષાના મંત્રી છે શિક્ષણ વિભાગના એમણે પણ વાલીઓને અપીલ કરી છે કે તમે કોઈ પણ વેન કે કોઈ પણ ઇકો જયારે બંધાવો છો શાળાએ લઈ જવા માટે ત્યારે તમે એકવાર મિટિંગ કરો જો ઓવર સ્પીડિંગ છે તમારું બાળક તમને આવીને ફરિયાદ કરે છે કે સ્પીડમાં ચલાવતા હતા તો તમે ફરિયાદ કરો એમની સામે દરેક વખતે તમે સરકાર પણ ઢોળી શકો બધી જ વસ્તુ એટલે મારું છોકરું એક શાળામાં જાય છે અને વેનનો સંચાલક ખરાબ રીતે ગાડી ચલાવે છે તો હું દરેક વખતે સરકારને નહીં બોલાવી શકું એટલે સુરતમાં થયું એટલે ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં અને ભાજપ પ્રમુખના શહેરમાં આવું થઈ ગયું આ બધી બહુ વાહિયાત વાતો છે એટલા માટે વાહિયાત છે કેમ કે ગૃહમંત્રીનું એટલું થોડું શહેર છે કે ખાલી ભાજપ પ્રમુખનું કે પછી ખાલી પ્રફુલ્લ પારિયા કે બાકીના મંત્રી એ લોકોનું એકલાનું શહેર નથી અને રાજ્યની જવાબદારી માત્ર સરકારની નથી આપણા અધિકારો છે એમ આપણી ફરજ પણ છે અને જ્યાં સુધી આપણે ફરજ નથી નિભાવી શકતા ત્યાં સુધી માત્ર આપણે પ્રશ્નો કર્યા કરીશું કે ફરિયાદ કર્યા કરીશું સરકાર પર તેનો કોઈ જવાબ નથી મળવાનો મેન સંચાલકોના કિસ્સામાં ખાસ મા બાપ નથી વિચારતા રૂપિયા માટેની થતી આર્ગ્યુમેન્ટ અને મિડલ ક્લાસ એવું કહે છે કે અમારી પાસે બજેટ નથી વેનમાં ઘેટા બાળક ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે તમે રૂપિયા બચાવો કોના માટે છો પોતાના બાળક માટે મિડલ ક્લાસ તો શું કામ મોટા ભાગની બચત કરે છે કે ભાઈ મારા છોકરા માટે આ કરીશ તમારા છોકરાના લગનમાં તમે લાખો રૂપિયા ખર્ચો છો પણ એના એને ભણવા માટેની જે મોટું થાય છે ત્યાં સુધીમાં જે પ્રાથમિક સુવિધા છે એ સ્કૂલ વેનથી માંડીને બાકીની બધી એમાં ખર્ચો કરતા કે પછી એમાં સુરક્ષાની તકેદારી રાખતા તમને શું રોકી રહ્યું છે આ વિડિયો જુઓ ને પછી એ વાતનો વિચાર કરો કે જો તમને કશુંક રોકી રહ્યું છે પોતાના બાળકની સુરક્ષા એન્શ્યોર કરતા પહેલા તો તમારે એ વાતનો જવાબ આપવાનો છે કે જેના માટે તમે બચત કરી રહ્યા છો એ જ નહીં હોય તો શું કરશો બચતનો જુઓ વિડીયો વાત રાજ્યની રાજનીતિની કરીએ કુંવરજીભાઈ બાવળીયા ડેપ્યુટી સીએમ બનશે પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ ચર્ચાઓ વહેતી થઈ એનું કારણ ભૂપતભાઈ નામના વ્યક્તિ હતા જે ઠાકોર કોળી સમાજનું ના એક આયોગના પણ જે તે સમયે અધ્યક્ષ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમણે પત્ર લખ્યો હાઈ કમાન્ડને પણ ઉદ્દેશ્ય રજૂઆતો કરી કે ભારતીય જનતા પાર્ટીની હાલત બહુ ખરાબ છે અને જો કોઈ બચાવી શકે એમ હોય તો એ માત્ર ને માત્ર કુંવરજી બાવળિયા જ બચાવી શકે એમ હોય છે એમણે ત્યાં સુધી કહ્યું કે તમે લોકસભામાં જોયું કે બનાસકાંઠામાં ભાજે ફારી ગઈ જો ત્યાંય કોઈ કોળી સમાજના કે ઠાકોર સમાજના વ્યક્તિને તમે ટિકિટ આપી હોત તો ત્યાંય તમે જીતી જતા પણ તમે ત્યાં પણ એટલે હાર્યા આ રીતે જ્યારે ઘણી બધી વાતો જાહેર માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે પ્રશ્ન એ થાય કે આ જે વ્યક્તિ છે ભૂપતભાઈ એ ખરેખર કુંવરજી બાવળિયાના હિતેચ્છુ હશે કે હિતશત્રુ હશે કુંવરજી બાવળિયાએ આખી વાતને નકારી દીધી એમણે કહ્યું કે નહીં આ તો બધી ખાલી અફવાઓ છે વાતો છે પાયાવિહોણી છે અને જે પણ કરતું હોય હાઈકમાન્ડ નિર્ણય કરતું હોય છે કોઈ પણ રાજનેતાના મનમાં એવી ઈચ્છા હોય જ કે એ જીવતે જીવ એકવાર મુખ્યમંત્રીની ગાડીને ઘર જોઈને જાય મતલબ એના ભાગમાં એ આવે દરેકની ઈચ્છા પૂરી નથી થઈ શકતી રાજ્યને એક જ સીએમ મળે છે એમાં જો વધારે આપી શકતા હોત તો કદાચ પચાસ માણસને સીએમ બનાવી દેતા પેલા જાતિગત બેલેન્સ સાચવવા માટે એક કોળી સમાજમાંથી એક ઠાકોર સમાજમાંથી એક ચૌધરી સમાજમાંથી એક રવારી સમાજમાંથી એક એસસી માંથી એક રાજપૂતમાંથી એક લાંબી લાઈન બની જતી કે બધા સમાજમાંથી એક એક સીએમ હોય થેન્કસ ટુ બંધારણ એવું થઈ નથી શકતું અને એવું થઈ નથી શકતું એટલે કોઈ એક વ્યક્તિ જયારે સીએમ બને છે ને આપણે તો કાસ્ટ અને એની જે જાતિગત બેલેન્સ એ બધું હંમેશા રાખવામાં આવે છે કે જેની વધારે વસ્તી હોય અથવા જે પ્રભાવશાળી હોય જેના વોટ એક બાજુ જતા હોય એને મુખ્યમંત્રી બનાવવામાં આવે એવી કોશિશ આપણે ત્યાં થાય છે આપણે ત્યાં રાજનીતિની આ નગ્ન વાસ્તવિકતા છે અને આ રાજનીતિની નગ્ન વાસ્તવિકતા એટલી છે કેમ કે લોકોની માનસિકતા એ છે લોકોની માનસિકતાનું પોષણ રાજનીતિ કરે છે રાજનીતિનું પોષણ લોકો કરે છે એટલું બધું પરસ્પર છે કે કોઈના માથા પર ઢોળવા જેવું નથી બેક ટુ કુંવરજીભાઈ બાવળિયા કુંવરજી બાવળિયાના હિત હિત શત્રુ કે હિત એ તો ભૂપતભાઈ જાણે પણ ભૂપતભાઈ ખૂબ અગ્રગણ્ય સંસ્થાઓ સાથે જોડાયેલા છે માંધાતા ગ્રુપ સાથે જોડાયેલા છે અને જુનાગઢમાં જે જગ્યા આવેલી છે ત્યાં જોડાયેલા છે એટલે કોળી સમાજના આગેવાન છે એમનું એવું કેવું છે કે એમણે સર્વે કરાવ્યું છે અને એમનો સર્વે એવું કે છે કે કોળી સમાજને વ્યવસ્થિત સ્થાન મળવું જોઈએ અને એ જો કુંવરજીભાઈ બાવળિયાને ડેપ્યુટી સીએમ બનાવશે તો એ ભાજપના જ હિતમાં છે અને જો ભાજપ આવું નહીં કરે તો ભાજપ સાચવી નહીં શકે પોતાની વાતોને સૌથી રસપ્રદ વાત એ છે કે ત્રીસ વર્ષ ઓલમોસ્ટ સુધી ગુજરાતમાં શાસન કરનારો પક્ષ આજે એ સ્થિતિમાં આવીને ઉભો છે કે પોતાના જ પક્ષના અને ખૂબ મોટા સમાજના પ્રતિનિધિ પત્ર લખીને એવું કહી રહ્યા છે કે તમારે તમારા પક્ષને બચાવવો હોય તો જે કોંગ્રેસી રહ્યા છે એવા કુંવરજી બાવળીયા અને ડેપ્યુટી સીએમ બનાવો બાકી બધું વિખેરાઈ જશે ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે થોડા જ સમયમાં નિર્વિવાદ સત્ય છે ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે પણ એટલી જ હકીકત છે કોણ ક્યારે ને કેવી રીતે આવશે કોઈને નથી ખબર ત્યાં સુધી જેટલા પણ વાતોને નામ ચાલે બધા તુક્કા છે એટલે જેટલા પણ અમારા પર વોટ્સએપ મેસેજ આવે અમે એટલા માટે મોટા ભાગે એના વિશે વાત નથી કરતા કેમ કે એવી પૂરી સંભાવના છે કે તમે નામ ચલાવો તો એ વ્યક્તિ કદાચ ન જ બને એટલે જે લોકોના નામ આવતા હોય ને એમને અમે ફોન કરીને પૂછીએ કે તમારું નામ ચાલી રહ્યું છે તો કે ચલાવતા નહીં નહીં તો જો રેસમાં હોઈશ તો એ નીકળી જઈશ તો આ પ્રકારનું જે માનસ છે એ રાજનીતિમાં બહુ સ્પષ્ટ હોવા છતાં કુંવરજી બાવળિયા માટે લખાયેલો પત્ર કેટલો ફાયદો કરાવી શકે છે કે કેમે ખબર નથી પણ આવનારું મંત્રીમંડળનું વિસ્તરણ બીજા બહુ જ બધા કોંગ્રેસીને તક આપશે એમાંથી નવા ચૂંટાયેલા પાંચમાંથી અર્જુનભાઈ મોઢવાડિયાને પણ તો તમારે કેબિનેટ મિનિસ્ટર બનાવવા પડશે એ સિવાયના પણ નામ છે સીજે ચાવડા છે હવે નવા આવેલાને બનાવો તો જૂના ત્રણ નેતાઓ જે જે ત્રિપુટી હતી સુધીની જો આખો એ સમય હતો એકદમ આક્રમક કોંગ્રેસનો સમય અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ જિગ્નેશ મેવાણી તો જિગ્નેશભાઈ તો હજી વિપક્ષમાં છે પણ અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલનું શું કરશો ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવું છે તો ત્યાંનું શું થશે ને એટલા જ માટે જે પણ થશે એ ખૂબ રસપ્રદ થવાનું છે

બિન પાયા વિહોણી વાત છે એટલે કોઈએ કદાચ મારો ઇતિહાસ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો બાકી કોઈ વાત છે જ નહીં અને દેશની રાજનીતિમાં એક ચહેરો ખૂબ ચર્ચામાં છે એ ચર્ચામાં વારંવાર થતા પ્રવાસના કારણે પણ છે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા તો ગુજરાતમાં ચર્ચામાં આવ્યા આજે એ અસમના સિલ્ચરમાં અને મણિપુરમાં પ્રવાસી હતા મણિપુરમાં રમખાણોથી પીડિત લોકોની મુલાકાત કરી તો સિલચરમાં પૂર પ્રભાવિત વિસ્તારો સાથે મુલાકાત કરી છેલ્લા કેટલાય સમયના દેશની સંસદનું જેવું પૂરું થયું કે તરત જ રાહુલ ગાંધી નીકળ્યા રાહુલ ગાંધી લોકો પાઇલોટને મળ્યા લોકો પાયલોટ એટલે એ લોકો જે ટ્રેન ચલાવે છે એટલે વિમાન ચલાવે પાયલટ કહીએ ગાડી ચલાવે ડ્રાઈવર કહીએ એમ ટ્રેન ચલાવે લોકો પાયલોટ કહી તો લોકો પાયલોટને મળ્યા એમની સમસ્યાઓ સાંભળી ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે એક્ટર હાયર કરીને લાવ્યા હતા પણ એ લોકો પાયલટ હતા એમની સમસ્યાઓ છે એ વાસ્તવિક છે દરેક સમસ્યાઓને સરકાર નથી પહોંચી વળી એ પણ એટલી જ વાસ્તવિકતા છે અને એ વાત લોકોની વચ્ચે પહોંચી રાહુલ ગાંધીની વાત એક વર્ષોથી રાજનીતિનું નિર્વિવાદ સત્ય છે તમે લોકોની વચ્ચે પહોંચો તો તમને એનો ફાયદો મળે મળે અને મળે ગ્રાઉન્ડ ઝીરો પર જવાથી જેટલો ફરક પડે છે એટલો ક્યારેય નથી પડતો તમે માત્ર એસી રૂમમાં બેસી બેસીને કે પછી કોઈ ચોક્કસ જગ્યાએ બેસીને નથી જાણી શકતા કે દેશ શું વિચારી રહ્યો છે એટલે આ દેશ મહાત્મા ગાંધીની યાત્રા પણ જોઈ છે અને વર્ષોથી થતી રાજનૈતિક યાત્રાઓ પણ જોઈ છે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિની શરૂઆત પણ નેવું ના દશકમાં અડવાણીજીની યાત્રાથી થઈ હતી એટલે રામ રથ યાત્રા હોય કે પછી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરેક યાત્રાઓની અસર થાય છે રાહુલ ગાંધી કદાચ એમાંથી પ્રેરણા લઈને અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે લોકો પાયલટને મળ્યા હાથરસના પીડિતોને મળ્યા જે બાબા બબાલ થઈ હતી એમાં હાથરસના પીડિતોને મળ્યા પછી ગુજરાતના પીડિતો પાસે આવ્યા એના પછી અસમના સિલ્ચરમાં ગયા એના પછી મણિપુરમાં ગયા દરેક જગ્યાએથી સંવાદો સામે આવી રહ્યા છે સાંભળીએ એમને दिल खोल के इतना टाइट टाइट पायलट जी सर, जी सर जी जी रूल है कि एट आवर ड्यूटी ट्वेल्व आवर ड्यूटी हम कैमरे के सर्वलांस में करते हैं वो भी अगर एक पैर के ऊपर पैर भी रख लिया ना तो भी पनिशमेंट के लिए कोई टाइमिंग नहीं है हम लोग के चलते चलते पांच पांच घंटे आइडिया क्या है पीछे

तो ऐसे इंजन ए सी नहीं हो और उसमें आप देखिए ड्राइवर कैसे वर्किंग इतनी हार्ड वर्किंग कैसे कर रहा है वो आप आधा घंटे से आप आधा घंटे से ज्यादा खड़े नहीं हो पाएंगे इंजन में एक सवाल है इसमें अगर आप दो तीन चीज बदल सकते डिजाइन में डिजाइन इम्प्रूवमेंट कर सकते हैं तो क्या करते हैं

હવે માણસોને એક હકીકત સમજાઈ ગઈ છે કે દુનિયાના દેશના પાંચથી દસ ટકા લોકો એવા છે કે જે ખૂબ સારું જીવન અને બહુ વ્યવસ્થિત રીતે જીવી રહ્યા છે જેમને વારંવાર જેમને પોલીસથી નથી ડરવાનું એમને રસ્તા પર જતી વખતે મોટાભાગે બ્રિજથી નથી ડરવાનું કરપ્શન મોટાભાગે એમને સામનો નથી કરવાનો અને કાં તો કરપ્શનના પોષણ કરતામાં એ લોકો છે એટલે જે નેવું ટકા પ્રજા છે એ પ્રજા છે એની સાથે ઘેટા જેવો ઘેટા કરતા વર્તન કરવામાં આવે છે એટલે લોકો ઈચ્છે છે કે ગમે તેમ કરીને ત્યાંથી ત્યાં જતા રહે ગરીબ છે મિડલ ક્લાસમાં આવવું છે મિડલ ક્લાસને અપર મિડલમાં જવું છે અપર મિડલને રીચમાં રીચને અલ્ટ્રા રીચમાં ને અલ્ટ્રા રીચને ભગવાન સુધી પહોંચવું છે એટલે બધાને ક્યાંક ને ક્યાંક પહોંચવું છે એ બધામાં આફ્ટર કોવિડ સમય ખાસો બદલાયો કોરોના પછી આપણને સમજાયું મોટાભાગના લોકોને એ વાતનો અહેસાસ થયો કે ગમે તેટલા રૂપિયા બચાવીને રાખ્યા હોય કાલે શું થવાનું છે ખબર નથી ભારતીય માનસ હંમેશા પોતાની આવનારી પેઢી માટે કશુંક છોડીને જવામાં માને છે એ કશુંક છોડીને જવામાં મોટા ભાગે પર્યાવરણ એવું બધું બહુ માન્યું નથી હાલની પેઢીએ તો એ છોડીને જવામાં રૂપિયા છોડીને જવામાં માને છે કે મારા છોકરાને ઘર બનાવી આપું મારા છોકરાના સરસ લગ્ન કરાવી આપું હું સમાજમાં વટ પાડી દો ચાર માણસો જોવા જોઈએ કેવા જોઈએ એ પ્રકારમાં માનસમાં રહેતો માણસે એણે અચાનક કોવિડમાં જોયું કે આખા ઘરને તાળા વાગી ગયા ઘરમાં રહેતા બધા જ માણસો મૃત્યુ પામ્યા કોઈ ચિતાને અગ્નિસંસ્કાર કરવા માટે પણ નહોતું અંતિમ દ્રશ્યો આટલા પીડાવાળા જોયા પછી માણસ શું કરી શકતો હતો ઘણું બધું કરી શકતો હતો ચોખ્ખા વાતાવરણ માટે કોશિશ કરતો એણે જોયું કે લોકડાઉન હતું તો વાતાવરણ કેટલું બદલાઈ ગયું પણ માણસે પરિસ્થિતિથી ભાગવાનું નક્કી કર્યું અને એટલે શરૂ થયું ટુરિઝમ મોબાઈલથી આપણા હાથમાં દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે દુનિયા મુઠ્ઠીમાં આવી જવાથી માનસ ખુલી નથી જતું મગજમાં રહેલી જે સંકુચિતતા છે એ નથી ખુલી શકી કારણે અનેક સમસ્યાઓનો સામનો કર્યા પછી બાર્સેલોનાથી એક એવી તસવીર સામે આવી છે કે જ્યાં ખૂબ મહેનતથી કાં તો કોઈ ઈએમઆઈ પર ફરવા ગયું હશે કોઈ લોન લઈને ગયું હશે કાં તો ખૂબ ખૂબ મોટી બચત કર્યા પછી યુરોપ ફરવા ગયેલા માણસો એમના પર બાર્સેલોનાના નાગરિકોએ પાણીની પિચકારીઓ મારીને પોસ્ટર દેખાડ્યા અને પાછા જતા રહો એ પ્રકારની વાત કરી નાગરિકો શું કહેવા માંગે છે એ લોકો કહે છે કે અમે ઓવર કે અતિશય જ્યારે પ્રવાસીઓ આવે છે તો એનાથી અમે થાકી રહ્યા છીએ ત્રાસી રહ્યા છીએ એટલે તમારે અહીંયાથી જતી રહેવું જતું રહેવું જોઈએ પ્રશ્ન એ છે કે બાર્સેલોનાના નાગરિકને જો આવતા પ્રવાસીઓ પસંદ નથી તો એમણે એમની સરકાર સાથે વાત કરવી જોઈએ અને સરકારને મજબૂર કરવી જોઈએ કે તમે વિઝા આપવાનું બંધ કરો જેથી બહારથી વિદેશમાંથી પ્રવાસીઓ અમારે ત્યાં ન આવે તમારે કમાવવું પણ છે તમારી સરકારને રૂપિયા પણ જોઈએ છે તમારી સરકાર વિઝા પણ આપી રહી છે તમારી સરકાર બોલાવી પણ રહી છે અને પછી ત્યાંના જ નાગરિકો એમના પર પાણી ફેંકે તો એ તસવીર નથી પરંતુ છતાંય એ સામે આવી ટુરિસ્ટ ગો હોમ એ પ્રકારના નારા ત્યાં લાગ્યા એની પહેલા કેનેરી આઈલેન્ડમાંથી પણ એ પ્રકારની તસવીર સામે આવી બાર્સેલોના તમે ફૂટબોલથી કદાચ એના ક્લબના કારણે પણ જાણતા હશો સ્પેનનું સૌથી વધારે પ્રવાસીઓ જ્યાં આવતા હોય એ પ્રકારનું એ શહેર છે એના બાકીની બધી યુરોપના ઘણા બધા શહેરોમાં એટલે એમસ્ટર્ડન હોય કે વેનિસ ત્યાં સમસ્યાઓ સામે આવી રહી છે આની પહેલાં એક સૌથી મોટું ઉદાહરણ હતું ઓસ્ટ્રિયાનું હોલ સ્ટાર્ટ કરીને એક નાનું ગામડું કે જે આઠસો લોકોની વસ્તી છે હવે આઠસો લોકોની જે ગામમાં વસ્તી છે ત્યાં દિવસના દસ પ્રવાસીઓ આવતા હતા અને એના કારણે ત્યાં પણ એ સમસ્યાઓ સર્જાઈ આખી દુનિયા ભરાઈ રહી છે દુનિયાના શહેરો ભરાઈ રહ્યા છે ખૂણે ખૂણામાં લોકો જઈ રહ્યા છે પણ ગામડું અને ઘર એ બંને ખાલી થઈ રહ્યા છે કેટલાય સમય સુધી માણસ ઇન્વેસ્ટમેન્ટના નામે પાંચ પાંચ દસ દસ ઘર ખરીદી રાખે છે ભેગા કરી રાખે છે અલગ અલગ શહેરોમાં એની પાસે ઘર હોય છે પણ એ ઘર મોટાભાગે ખાલી હોય છે શહેરોમાં પણ એ સમસ્યા છે આર્થિક બાબત સામાજિક બાબત આ બધા પરિબળો એકબીજાની સાથે એકદમ આંટી ઘૂંટીથી જોડાયેલા છે એટલી હદ સુધી જોડાયેલા છે કે આપણી પાસે એ જવાબ જ નથી કે સામાન્ય માણસ એક ઘર નથી ખરીદી શકતો બહારના શહેરમાં નથી જઈ શકતો પોતાના બાળકને લઈને મૂવી જોવા માટે નથી જઈ શકતો સામે લોકો દુનિયામાં ફરી રહ્યા છે અને પાંચ પાંચ દસ દસ ઘર ખરીદી રહ્યા છે અને છતાંય કોઈની પાસે સુખ સંતુષ્ટિ નામના કોઈ શબ્દો છે જ નહીં એટલે દુનિયા આખી ફરી રહી છે તો એ કોઈ ખુશ નથી માત્ર બહારના દેશોમાં આવું થઈ રહ્યું છે એવું નથી ગુજરાતમાં અમુક ચોક્કસ જગ્યાઓ પર કે પછી દેશના ઘણા બધા રાજ્યો એટલે જેમ કે ગોવાનું ઉદાહરણ લઈએ તો એ પણ ઓવર ટુરિઝમનો શિકાર બની રહ્યા છે તમે ગૂગલ પર જ્યારે સર્ચ કરો છો કે અનટચ ડેસ્ટિનેશન જ્યાં કોઈ ન ગયું હોય એવી જગ્યાએ તમારે જવું છે જો એ જગ્યા ગૂગલ પર છે તો આખી દુનિયા એ જ સર્ચ કરે છે કે અન બીચ બતાવો અનટચ ડેસ્ટિનેશન અનટચ જંગલ એવા વોટરફોલ્સ તો જે ગૂગલ પર છે એ તમે જે સર્ચ કરી રહ્યા છો એ જ આખી દુનિયા સર્ચ કરી રહી છે અને અન ટચના નામ પર જે ખરેખર કોઈ સ્પર્શ વગરની સુંદર મજાની વર્જિન જગ્યાઓ રહી હોય છે એ ખતમ થઈ જાય

જો એને ગંદી કરવી છે તો ટુરિઝમના નામ પર સ્થાનિકોને ના રોજગારી એટલી બધી મળી રહી છે ગુજરાતની વાત હોય કે બાકીની બધી જગ્યા પર જ્યારે ટુરિઝમ વિકસે છે એ જગ્યાઓનો ખૂબ વિકાસ થાય છે ત્યારે મોટાભાગે દેશની મોટી કંપની કે પછી દુનિયાની મોટી મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડ કે કંપની એ જ ત્યાં આવીને પોતાનો વેપાર મૂકે છે એ વેપાર જ્યારે ત્યાં મૂકે છે ત્યારે સ્થાનિકોને ત્યાં નોકરી મળે છે પણ એ નોકરી એ જ હોય છે જે કદાચ એને બીજે ક્યાંય મળી રહેતી એટલે એ નોકરીમાં એવી વિપુલ તકો એવી નથી હોતી કે એને કાં તો એ હોટેલમાં વેટર બનવાનું છે કાં તો બીજી કોઈ એ પ્રકારની નોકરી કરવાની છે એમાં એ કશું ખોટું નથી પણ સાથે સાથે નથી એની પાસે એવા તક એવી તક નથી હોતી કે એની જમીન છે જેને કોઈ સહાય મળે ને એ પોતે ત્યાંની સ્થાનિક રેસ્ટોરન્ટ શરૂ કરે એ પ્રકારની એની તાલીમ પણ નથી હોતી અને એટલે જ ટુરિઝમ એ બહુ જ સુંદર અને ગ્રો થઈ રહેલી ઇન્ડસ્ટ્રી છે પણ એની સાથે આવી રહેલી ચેલેન્જીસ એના પડકારો અને સભાન ટુરિઝમ જ્યાં સુધી આપણે નહીં કરી શકીએ ત્યાં સુધી એ સમસ્યા રહેવાની છે આજે બાર્સેલોનાના લોકોએ પ્રવાસીઓને મોઢા પર પાણીની પિચકારીઓ મારી છે અને હોર્ડિંગ્સ બતાવ્યા છે તમે યુરોપ ફરવા જાઓ તો ચેક કરીને જજો કે ત્યાંના દેશો ત્યાંના લોકો એ તમને આવકારવા માટે સ્વીકારવા માટે પોતાની બાહો ફેલાવીને તૈયાર છે કે પછી તમારા મોઢા પર પાણી ફેંકવાના છે કેમ કે તમે ખૂબ મહેનતથી ભેગા કરેલા પૈસા એ સપનું યુરોપ જોઈશું દુનિયા જોઈશું એમ કરીને ત્યાં જાઓ છો પણ એ દેશના નાગરિકો તમને નથી આવકારી રહ્યા ખૂબ વિચારીને જજો જ્યાં જાઓ ત્યાં અને ખાસ એ ધ્યાન રાખજો કે ગામડાનું ઘર છે વર્ષો સુધી એનું તાળું એ નથી ખુલતું એકવાર ખુલીને જોજો કોઈ વાર તો કદાચ ત્યાંની જે હવા છે એ પણ એટલી જ સારી લાગશે બંને પ્રકારનું ટુરિઝમ સાથે સાથે બેલેન્સ થઈને વધે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર